નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. પશુપાલનના વ્યવસાયમાં નફામાં 30% વધારો થાય તો જ વ્યવસાય પોસાય. દૂધના ભાવમાં વધારો કરવા વિસનગરના હસનપુર ગામના પશુપાલકોએ કરી માંગ. પશુઓનો કાયમી વીમો હોવા બાબતની કરાઈ માંગ. જો સરકાર કાયમી પેન્શન આપી શકતી હોય તો વીમો પણ કાયમી મળવો જોઈએ. મોંઘા થયેલા ઘાસચારા અને સાગરદાન સામે દૂધના ભાવો પૂરતા ના મળતા આવનાર દિવસોમાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય છોડવા થશે મજબૂર. હાલમાં જનસંખ્યા વધવા સામે પશુપાલનમાં ઘટાડો થવા છતાં પણ દૂધના પુરવઠા અને ગુણવત્તા સામે વ્યક્ત કરી શંકાઓ. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. ભેંસો વધારે ની જનસંખ્યા ઓછી હતી, અત્યારે જનસંખ્યા વધી જઈ ભેંસો ઓછી થઈ ગઈ. આ દૂધ આવે ક્યાં હતી? આટલું દૂધ પાછું પોતે તો વળવું જોવે ને. ભેંસો ઓછી થઈ ગઈ, આપણે 4-5 પેસ ભેંસો રાખતા હતા તો એ કેટલું ડેરીને પુરાવતા હતા. અત્યારે એક ભેંસ રાખીએ કોઈને રાખતા નહીં. અત્યારે આપણે ડેરીમાં આપણે બહેણી લઈને જવા માંડ્યા અત્યારે આપણે ડેરીમાં. તો આ દૂધ આવે ક્યાંથી? આટલું બધું દૂધ નું સ્રોત ક્યાંથી આવે? આટલું પૂરું કોણ પાડે? દૂધ નું સ્રોત ક્યાંથી આવે? આટલું દૂધ પુરવઠો કોણ પૂરું પાડે? બેસો ઘટતી જ હોય. હા, બેસો જોના બને કે થઈ ગયો. આપણે માણસની સંખ્યા વધતી જાય, બેસો ઘટતી જ હોય. આપણા જીવમાં કઈ મિલાવટ છે તો શું છે એ તપાસ કરવી છે. સારું બનાવીએ. આજે સાગરદાના આપણા ગામમાં બગડી ગયું બધું, બરાબર. તો એનો જવાબ કોણ આપશે? એ પણ સાગરદાના ખેડૂતના માથે જ આવવાનું બધું, પશુપાલકના માથે જ આવવાનું એડિયું વજન બધું, બરાબર. બધું બગડી ગયું, એ સાગરદાના આખું પલડી ગયું બધું. કયો આ ઘરો ભેંસ મરી જાય તો એનો થોડો ઘણો વીમો આપો. તો પછી ખેડૂત મરી જાય, જે ડેરીમાં સભાસદ દૂધ ભરાવતો હતો એનો વીમો રાખો. તો એને કંઈક આકસ્મિક કોઈ ખાઈ જાય એક્સિડન્ટ તો એને વીમો મળે તો ઘરવાળાને કોઈ સહકાર મળે. ભાવ કર્યો, સાચી વાત. હોમો બરોબર, હોમો ખોણ નો ભાવ વધી દે એટલે ઠેર ના ઠેર રે, કોઈ પ્લસ માઇનસ રહેતું નહીં. પછી મજૂરી કરે ખેડૂત આખો જિંદગી અને એનું 59 આ વખત પોઈન્ટ પર કર્યું, એ વીમો આજીવન નો આવતો. જો સરકાર 98 નિવૃત્ત કરીને પેન્શન આપતી હોય તો એક ખેડૂતને વીમો ના આપી શકીએ લોકો? હા, એ અમારી બધી રજૂઆતો છે. હું તો વાર્ષિક મિટિંગમાં દર વખત કહું કે ભાઈ ખેડૂતોનો આજીવન વીમો આવો જ જોવો. ઉંમર શા માટે? સરકાર તો ખુરશીમ બેહી રહી, સરકારી નોકરીઓનું પેન્શન પૂરું પાડી શકતી હોય તો એક વીમો ના આપી શકે? બીજું તો ના આપવું તો કોઈ નહીં. આટલી તો વસ્તુ આવી જાય. એટલું તો એ ડેરી સદ્ધર કહેવાય તો એ બીજાને કહેતો જાય કે ક્યાં ભેંસો રાખીએ. તો ડેરીનો સીધો લેડીઓનો વધી જ જાય, ભાવ વધી જાય. ભેંસોમાં કોઈ મળતું નહીં, ભેંસોમાં કોઈ મળતું નહીં. હાલ અશોકભાઈ, તમારે જાતે જ કરવાનું છે. જે કરવું હોય એ તમારે જાતે જ કરવાનું રહેશે. અમે તો મજૂરી કરીને થાકી ગયા. આવું તો રાખી રાખી કમર ઘસાઈ જાય.